हेलो फ्रेंड्स, काले आपणे यूनिट नंबर 4 में रीड 1 छे ते फिनिश करेलू छे। एमा जे रीड 2 छे पोयम एमे अगाउ करावी दीधेली छे, एटले आजे आपणे यूनिट 5 रीड 1 एंड्स कीड़ियो विशे भणवानुं छे। कीड़ियोनो सौथी महत्वनो गुण तमे जो गणो तो एनु टीम वर्क छे। कोईपण व्यक्ति जो टीम में रहीने काम करे तो जे एक थी अचीव नहीं थई सकतू ते टीम थी तो अचीव थई ज सके छे। आंट्स माथी बीजा कया कया गुणों छे ये आपणे एनग्रोस करवा जोईए, लेवा जोईए, समझवा जोईए, ए तमे जेम जेम पाठ आगळ वधशे एम एम जाणता जशो। शुरू करिए छे यूनिट नंबर 5 रीड 1 एंड्स। द फॉलोविंग बिहेवियर वॉज नोटिस्ड बाय अ साइंटिस्ट। द फॉलोविंग एटले नीचेनू, बिहेवियर एटले वर्तन, वॉज नोटिस्ड एटले ध्यानथी जोवामां आव्यू। कोना द्वारा? तो के बाय अ साइंटिस्ट, वैज्ञानिक द्वारा। नीचेनू वर्तन छे ध्यानथी जोवामां आव्यू। हु वॉज मेकिंग अ સ્ટડી ઓફ એન્ટ્સ, અને આ વૈજ્ઞાનિક છે એ શું કરતો હતો? તો કે હુ વોઝ, કે જે, મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો એના દ્વારા। અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પિટ, પિટ એટલે ખાડો, અ નંબર ઓફ એટલે અસંખ્ય, ખૂબ મોટી સંખ્યામાં કીડીઓ છે એક ખાડામાં હતી। વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લીઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ। વેર એટલે કે જ્યાં, જો વ્યક્તિ ઉપર છે તો વુ વાયપ્રુ છે, એડજેક્ટિવ ક્લોઝ છે તમારો, જગ્યા હોય, સ્થાન હોય, પ્લેસ હોય તો શું આવશે? વેર। ઘણી બધી અસંખ્ય કીડીઓ છે એ નીચે ખાડામાં હતી કે જ્યાં દે હેડ કિલ્ડ સમ ફ્લીઝ, એણે થોડીક માખીઓને મારી હતી, એન્ડ અધર ઇન્સેક્ટ્સ અને બીજા જીવડાને ફોર ફૂડ, એના ખોરાક માટે। ધ એન્ટ્સ બિગાન ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ। હવે મારી લીધેલી છે એનો મતલબ એમ નથી કે કીડી ન્યાન્ય ખાઈ જશે, નહીં। એનો બીજો ગુણ છે કે એ કોઈ પણ વસ્તુ છે એ પોતાના એન્ટ હિલ એટલે કે પોતાના દર સુધી લઈ આવે છે। એનો બીજો ગુણ છે કે એ કોઈ દિવસ ન્યાને ન્યા કશું ખાતી નથી। તમારા ઘરે તમે ઓબ્ઝર્વ કરેલું હશે કે એક ખાંડનો દાણો પડ્યો હોય તો કીડી છે એ એને લઈને જાય છે, ન્યાને ન્યા કીડીઓ એને ખાઈ જતી નથી। એટલે કીડીઓએ બિગાન એટલે શરૂ કર્યું, ફેચિંગ એટલે ખેંચવાનું, ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ, આ જે એને જીવાતો મારેલી હતી એના નાના નાના ટુકડાઓ પોતાના દર સુધી ખેંચવાનું એણે શરૂ કર્યું। ધીસ વોઝ આર્ડરસ વર્ક ફોર ધેમ। આર્ડરસ એટલે ખૂબ જ તકલીફ આપતા, શ્રમ થકાવી નાખતા, ડિફિકલ્ટ, કઠિન, એના માટે આ કામ ખૂબ જ કઠિન છે। ધ સાઇડ્સ ઓફ ધ પિટ વેર સ્ટીપ, જે ખાડામાં એ હતી એની સાઇડ્સ, એની બાજુઓ છે જ્યાંથી ચડવાની હોય એ ખૂબ જ સ્ટીપ, સ્ટીપ એટલે એવી સરફેસ કે જે એકદમ વર્ટિકલ હોય, આમ સીધી હોય અને લપસણી હોય, તો એ જે ખાડામાં એની જે બધી બાજુઓ હતી એકદમ સીધી અને લપસણી પ્રકારની હતી। કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી। એક તો એ જે ખાડો હતો એની સાઇડ્સ છે એ ખૂબ જ વર્ટિકલ હતી, એકદમ સીધી હતી, સીધમાં હતી, અને જો એની સાઇઝને તમે ધ્યાને લ્યો, કન્સિડરિંગ એટલે ધ્યાને લ્યો સાઇઝ ઓફ ધ એન્ડ્સ, કીડીઓના કદને તમે જો ધ્યાને લો તો જે લોડ્સ એટલે કે વજન દે વેર કેરિંગ એ ઉચકીને જતી હતી, વેર વેરી હેવી, એ ખૂબ જ ભારે હતો, એની સાઇઝને જો તમે ધ્યાને લ્યો તો એણે જે વજન ઉચક્યું હતું એના માટે ખૂબ ભારે હતું। It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. ઈ એના જેવું હતું
જાણે કે ઇટ વોઝ એઝ ઇફ. એઝ ઇફ છે એ કોનો શબ્દ છે? તો કે સપોઝિશનનો. તમારું લેંગ્વેજ ફંક્શન થશે સપોઝિશન, એનો એ શબ્દ છે. તો એ એના જેવું હતું, જાણે કે અ ગ્રુપ ઓફ મેન, એક માણસોનું ટોળું છે, વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds ઈચ. દરેક વ્યક્તિ છે એ 200 pounds વજન ઉંચકીને જાય છે, અને ઉંચકીને જાય છે એવું નહીં, એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને એવો જ સીધો અને લપસણો રોક હોય, ડુંગર હોય, એને ચડે છે. એટલું વજન 200 pounds દરેક વ્યક્તિએ ઉંચકું છે, અને એ ઉંચકેલા વજન સાથે એ પાછો પહાડ પણ ચડે છે. ક્લિફ, અ ક્લિફ, ક્લાઇમ્બિંગ એટલે ચડવું, અ ક્લિફ એટલે એકદમ સ્ટીપ રોક હોય, એકદમ સીધો પહાડ હોય, એ ચડે છે. હવે તમે વિચારી લ્યો કે તમે આવું કરી શકો કે કેમ. ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. તમે જો ધ્યાનથી જોશો તો કીડીઓ છે એ તરત જ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ્ડ, વ્યવસ્થિત કરશે પોતાનું કામ. આવી રીતે, આવી રીતે એટલે કઈ રીતે, નીચે તમને આખી રીત આપેલી છે. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ, એમાંથી થોડીક કીડીઓ છે એ જે જીવજંતુના ટુકડા એણે કરેલા છે એ ઉપાડશે. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, અને બીજી કીડીઓ છે જેણે ટુકડા ઉપાડેલા નથી એ આગળ આવશે. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે, અને આગળ આવીને શું કરશે? તો કે જે રસ્તા ઉપરથી ભાર ઉપાડીને આવતી કીડીઓ છે એની રસ્તામાં કોઈ સેન્ડ હોય, રેતી હોય, સ્મોલ સ્ટોન હોય, નાનકડો એવો પાણો હોય, પથ્થરો હોય, તો એને કે જે એને અડચણરૂપ બને એમ છે, જે વજન ઉંચકીને આવે છે એ કીડીઓને રસ્તામાં કોઈ પણ અડચણરૂપ બાબત છે તો એને ક્લિયર કરશે, સાફ કરી દેશે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, ક્યારેક એવું પણ બને છે કોઈ એક બાબતે કે જ્યારે તમને ફૂટ હોલ્ડ, પગ રાખવાની ક્યાંય જગ્યા મળવી એ ખૂબ મુશ્કેલ બની જાય છે તમને, એટલે કીડીઓને. એટલે કીડી છે એને ક્યાંય પગ રાખવો અથવા તો પગ જમાવવો કે ઉપર ચડવા માટે ક્યાંય ગોઠવવું એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે, ત્યારે એ શું કરે છે? ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ અ વે ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. ત્યારે જેણે વજન નથી ઉંચકેલો એ કીડીઓ છે એ પોતાના જાતને એવી પોઝિશનમાં ગોઠવી દે છે, પોઝિશન એટલે સ્થાનમાં ગોઠવે છે, ઇન સચ અ વે, એવી રીતે કે એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, જે કીડીઓ વજન ઉપાડીને આવી રહી છે તે એની ઉપર ચડી અને સહેલાઈથી બહાર નીકળી શકે છે. એટલે જો ક્યાંય પગ રાખવાની જગ્યા ન હોય તો એ એક પ્રકારનો બ્રિજ છે, પુલ છે, એ બનાવી દે છે કે જે ના ઉપરથી થઈ અને વજન ઉંચકનારી કીડી છે એ આગળ વધી શકે, પણ એ ક્યારેય પોતાનો પ્રયત્ન છોડતી નથી. આટલું રાખીએ છીએ, પછી કન્ટિન્યુ કરીશું.